કોરોનાના વધતા કેસોને પગલે ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવતા માંડવીના એડવોકેટ અને વિપક્ષી નેતાએ શું કહ્યું જુઓ માં ન્યૂઝ પર। હાલે જે કોરોનાનો નવો સ્ટ્રેન આવ્યો છે અને એના કારણે જે અતિ ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે ત્યારે ખરેખર તો આ વખતે જરૂર છે આકરા નિર્ણયોની। ગઈ સાલ આ વખતે કોરોનાનો જે શરૂઆતનો સ્ટેજ હતો ત્યારે આપણે 2-3 મહિના સુધી આકરા લોકડાઉનના કારણે ઘરોમાં હતા અને ક્યાંક ને ક્યાંક આપણે કોરોનાને રોકી શક્યા, પણ વરી પાછો અત્યારે કોરોનાનો જે નવો સ્ટ્રેન આવ્યો છે એમાં જે બેઝિક કોરોના હતો એનાથી પણ ગંભીર લક્ષણો છે અને કોઈ ખ્યાલ પણ નથી આવતો અને ઓચિંતો પકડી લે છે। અને આ જે સ્ટ્રેન છે એમાં યુવાઓ એ પણ ઝડપથી ઝપટમાં આવી રહ્યા છે અને જે મોતનો રેશિયો છે એ વધી રહ્યો છે અને રિકવરી રેટમાં ક્યાંક ઘટાડો થઈ રહ્યો છે। એટલે હાલનો જે કોરોના સ્ટ્રેન બહુ ખતરનાક છે, એટલે લોકોએ આમાં સ્વયંશિસ્ત જાળીને બહાર નીકળે તો માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે, સેનિટાઈઝર છે એનો ઉપયોગ કરવો પડશે, વારંવાર સાબુથી હાથ ધોવા પડશે। પણ સાથે સાથે અત્યારે 14 દિવસના એક સખ્ત લોકડાઉનની જરૂર છે। જો ગઈ વખતે ઓછો કોરોના હતો ત્યારે પણ આપણે લોકડાઉનનો નિયમ પાડ્યો હોય તો આ વખતે સ્વૈચ્છિક લોકડાઉન, નાઇટ કર્ફ્યુ કે પછી આંશિક લોકડાઉન છે કે વીકેન્ડ લોકડાઉન છે એનાથી આ કોરોના નથી અટકવાનો। એટલે આ કોરોનાને અટકાવવો હોય, લોકોની જાન બચાવવી હોય તો 14 દિવસનો એક સખ્ત લોકડાઉન કરવો જરૂરી છે। આના માટે સરકારે પણ આકરા નિર્ણય લેવા પડશે। બીજો આના માટેની જે દવા છે રેમડેસિવિરના ઇન્જેક્શન એની ખૂબ અછત છે, ક્યાંક ઓક્સિજનની અછત છે, ક્યાંક બેડની સુવિધાઓ ઓછી છે। તો છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને સારા આરોગ્યની વાતો થતી હોય ત્યારે અત્યારે બધા પક્ષાપક્ષી મૂકી અને આરોગ્યલક્ષી સેવામાં સુધારા થાય એના માટે સરકારે પણ જાગૃત થઈ અને એક્શન મોડવા આવવો પડશે। આવતીકાલે જ્યારે કચ્છમાં મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી આવી રહ્યા છે, કચ્છની સ્થિતિનો તાગ મેળવવા તો એક બહુ સારી બાબત કહેવાય, પણ સાથે સાથે કચ્છને આશ્વાસન આપી અને નવી હોસ્પિટલો ઊભી કરવી પડશે, સારી મેડિકલ સુવિધાઓ આપવી પડશે અને રેમડેસિવિરનો જથ્થો એ દરેક તાલુકામાં દરેક મેડિકલ ઉપર મળતો થાય અને લોકોને ઈઝી મળે કહેવું પડશે। કારણ કે એક બાજુ ભાજપના પ્રમુખ સીઆર પાટીલ જો 5000 ઇન્જેક્શનની લાણી કરતા હોય અને સામાન્ય જનતાને 20-25 કલાક સુધી લાઇનમાં ઊભી અને પણ ઇન્જેક્શન ન મળતો હોય તો આમાં પણ રાજકારણથી દૂર રહી અને લોકોને જાગૃત કરવા પડશે। અને જ્યારે માંડવીનો કે કચ્છનો પ્રશ્ન હોય તો હું આહ્વાન કરીશ કચ્છના જે પણ રાજકીય પક્ષોના નેતાઓ છે, સ્વૈચ્છિક સંસ્થાઓ છે, એમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, સૌએ સાથે મળી અને આ યુદ્ધને પાર પાડવાનું છે। આજે તમે જોઈ રહ્યા છો કે કોરોના સામેની જે રસી આવી રહી છે એમાં સરકારી પ્રોગ્રામ હોવા છતાં ભાજપના નેતાઓ પોતાનો પેજ પ્રમુખનો જે પ્રોગ્રામ હોય એવી રીતે પોતાના ભાજપના ફટા પહેરી એનો સોશિયલ મીડિયા ઉપર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। અરે અત્યારે આ ગંભીર જ્યારે બીમારી ચાલી રહી છે ત્યારે પક્ષાપક્ષી અને રાજકીય જે પ્રચાર પ્રસાર છે એને સાઇટમાં મૂકી અને સૌએ સાથે મળીને કામ કરવો પડશે। અને જે રસીકરણનો પ્રોગ્રામ છે તો સારો છે, હું પણ એવી આપના માધ્યમથી વિનંતી કરીશ કે 45 ઉપરના જે પણ લોકો છે એ રસીકરણ લે, પણ આ આખો સરકારી પ્રોગ્રામ છે, પ્રજાના પૈસે થતો પ્રોગ્રામ છે ત્યારે ભાજપ દ્વારા આમાં પોતાનો રાજકીય લાભ ખાટવા માટે થઈને, કારણ કે ભાજપનો પ્રોગ્રામ હોય એવી રીતે ભાજપના જ ખેસ પહેરી અને પ્રચાર પ્રસાર કરતા હોય તો આ ગલત છે। લોકો એક બાજુ મરી રહ્યા છે, કોરોનામાં કળસી રહ્યા છે, આર્થિક હાલત ખરાબ થઈ રહી છે, ત્યારે પણ જો ભાજપના લોકો આમાં રાજકારણ મૂકતા હોય તો આ કોઈ રાષ્ટ્રહિતની અને સારી વાત નથી। એથી હું આપના માધ્યમથી, મા ન્યૂઝના માધ્યમથી લોકોને પણ અપીલ કરવા માંગીશ કે આપ જરૂરી હોય તો જ બહારે નીકળો, આપ બહારે નીકળો ત્યારે અવશ્ય માસ્ક પહેરો, સેનેટાઈઝરનો ઉપયોગ કરો, વારંવાર સાબુથી હાથ ધોવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો અને બહુ જરૂરી કામ ન હોય તો ઘરમાં જ રહો। અને સાથે સરકારને પણ કહીશ કે સખ્તમાં સખ્ત પગલાં લઈ અને ઓછામાં ઓછો 14 દિવસનો લોકડાઉન લાદવામાં આવે અને એમાં સંપૂર્ણ લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ નહીં પણ રાત અને દિવસ બંધ રહે એવી રીતે સખ્ત લોકડાઉન અત્યારની સમયની તાકીદ છે। અને જો અત્યારે આપણે આ સમય ન સાચવી શક્યા તો ઘણી મોટી જાનહાનિ થશે। અને અત્યારે આપણે આર્થિક બેજ જોવા જઈએ ને જો લોકડાઉન નહીં લાગે તો માણસ જ જ્યાં નહીં હોય તો હું આ પછી આર્થિક હાલતની શું વિસાત રહેશે। એટલે હું આપના માધ્યમથી સરકારને પણ એવી વિનંતી કરવા માંગીશ કે ખરેખર આકરા પગલાં લઈ અને ઓછામાં ઓછા 14 દિવસનો સંપૂર્ણ લોકડાઉન
લગાવવામાં આવે એવી હું માંગણી કરું છું।